વાત કરીએ તો અન્ય જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે પણ તબીબોની હડતાલ યથાવત છે. કામનું ભારણ વધતા જુનિયર તબીબોની હડતાલ યથાવત જોવા મળી રહી છે, જ્યાં રેસિડેન્ટ ડોક્ટરોની ભરતી ન થતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક રેસિડેન્ટ ડોક્ટર પર ચાર ડોક્ટરના કામનું ભારણ આવી પડ્યું છે. સિનિયર ડોક્ટરો પર વધુ કામનું ભારણ આવી પડ્યું છે. જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તે પ્રમાણે જો વાત કરીએ તો ખાસ કરીને સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. આપને જણાવીએ કે ખાસ કરીને સતત ત્રીજા દિવસે પણ તબીબોની હડતાલ યથાવત છે. જો કે હવે આ હડતાલ ક્યારે સમેટાશે, સરકાર તરફથી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે, તમામ બાબતે હજી કોઈ માહિતી નથી મળી રહી. પણ કામનું ભારણ વધતા જુનિયર તબીબોની હડતાલ યથાવત જોવા મળી રહી છે. રેસિડેન્ટ ડોક્ટરોની ભરતી ન થતા વિરોધ છે. ઘણા તેમની માંગણીઓ છે, પડતર માંગણીઓને ધ્યાનમાં રાખીને તેઓ હડતાલ પર બેઠ્યા છે. જો કે તેમના દ્વારા શું પ્રતિક્રિયા સામે આવી રહી છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અમારા સંવાદદાતા થકી. જો કે એક રેસિડેન્ટ ડોક્ટર પર ચાર ડોક્ટરના કામનું ભારણ આવી ચૂકી છે. જુનિયર ડોક્ટરો હડતાલ પર જતા સિનિયર તબીબો પર વધારે કામનું ભારણ અત્યારે આવી ચૂકી છે. જો કે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલના કારણે ક્યાંક ને ક્યાંક ત્યાં આવતા સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ પણ લાંબા સમય માટે રાહ જોવી પડે છે. ટ્રીટમેન્ટ માટે, સારવાર માટે તેમને પણ ઘણી હાલાકી પડી રહી છે. જો કે રેસિડેન્ટ ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ જ પ્રકારે હડતાલ યથાવત રાખીશું, અને જો આગળ પણ હજુ તેમના પર કોઈ પ્રતિક્રિયા નહીં સામે આવે તો આગળ દિવસોમાં કદાચ વધુ વિકટ પરિસ્થિતિ રહેવાની સંભાવના પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો આ જ પ્રકારે હજુ પણ માંગ નહીં સંતોષાય તો આગળ આંદોલન વધુ જલદ બનાવવાની વાત પણ કરવામાં આવી છે તેમના દ્વારા. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ક્યાંક તેમની માંગ નહીં સંતોષાતા હજુ પણ યથાવત રાખવામાં આવી છે તેમની હડતાલ, અને હજુ પણ જો આગળ માંગ નહીં સંતોષાય તો આગળના દિવસોમાં આંદોલનને વધુ જલદ બનાવવામાં આવશે. કમલ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગત જાણીશું. કમલ, રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ હજુ પણ યથાવત છે, શું માંગ છે, શું માંગણી કરી રહ્યા છે રેસિડેન્ટ ડોક્ટરો? જે મેડિકલ ખાતે આજે સતત ત્રીજા દિવસે ડૉક્ટરો જે છે તેમની માંગ છે તેને લઈને અત્યારે તેઓ અહીંયા બેઠા છે. મહત્ત્વનું કહી શકાય કે જે રીતે નીટ પીજી 2021ની જે કાઉન્સેલિંગની જે પ્રક્રિયા છે, સાથે તેમના જે પડતર પ્રશ્નોની માંગ છે તેને જ લઈને તેમના દ્વારા સતત જે પરિપત્રો આપવામાં આવ્યા હતા, પરંતુ તેમની જે માંગ છે તે ન સંતોષાતા હવે તેઓ જે છે તમામ પ્રકારની જે કામગીરી છે, ઓપીડીની કામગીરી હોય કે તમામ બાબતેથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અત્યારે જે પ્રમાણે પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે વી આર હ્યુમન નોટ રોબોટ, પોસ્ટર મૂકી પણ જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે, અને આજે સતત ત્રીજા દિવસે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમની જે માંગ છે તે સ્વીકારવામાં નથી આવતી, અને ક્યાંક ને ક્યાંક જે છે તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે પરંતુ તેની માંગ જે છે તે સ્વીકારવામાં નથી આવતી, અને તેના જ કારણે હવે તેમણે વિરોધનો સૂર અપનાવ્યો છે. અને આજે સતત ત્રીજા દિવસે તેમના દ્વારા ઓપીડી અને જે ઇમરજન્સી સેવાઓ છે તેનાથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આપણે સીધા તેમની સાથે વાત કરીશું, ખાસ કયા પ્રકારની આપની માંગ છે અને આજે સતત ત્રીજા દિવસે પણ આપ તમામ જે ઇમરજન્સી સેવાઓ છે તે તમામથી અળગા રહ્યા છો. મેઇન તો પ્રાઇમરી માંગ તો એ જ છે કે જે નીટ પીજી કાઉન્સેલિંગ ડિલે થયું છે એના કારણે જે ડેફિસિટ ડોક્ટર્સની વર્તાઈ છે, 30% એટલે 300 જેટલા ડૉક્ટર જે ડેફિસિટ વર્તાય છે એ પૂરી કરવા માટે નોન એકેડેમિક જેઆરને અહીંયા રિક્રુટમેન્ટ કરવામાં આવે એ માંગ છે. બીજી એક માંગ છે કે જે SRSIP છે એનો જે બોન્ડ છે, જે SRSIPના જેટલા યર પ્રેક્ટિસ કરે છે રેસિડેન્ટ એને બોન્ડમાં ગણવામાં આવે, પ્લસ જે SRને જે છે એ પર્ટિક્યુલર જે એમની સ્પેશિયાલિટી છે એ પ્રમાણે અમને ત્યાં આગળ જોબ જે જગ્યાએ આપવામાં આવે છે બોન્ડ માટે તે પ્રમાણે આપવામાં આવે બરાબર. અને જે અત્યારે અમને પ્રજાને બી ખબર, સરકારને બી ખબર છે, જે અત્યારે જે ડૉક્ટર છે એક ડૉક્ટર 3-4 ડૉક્ટરનું કામ કરી રહ્યો છે, ઓવરબર્ડન છે, અને અત્યારે જો કોવિડની જગ્યાએ ઓમિક્રોનનું બી અત્યારે ભય છે સરકાર ઉપર, એટલે આ જે સ્ટ્રાઇક છે અમારા માટે નથી, પ્રજા માટે જ છે, પ્રજાના હિતમાં જ છે. જો પ્રજા માટે જ છે કારણ કે જો અત્યારથી જો JRનું રિક્રુટમેન્ટ કરવામાં આવશે અને આપણી પાસે મેન પાવર હશે, જો ના કારણ નારાયણ પણ જો ઓમિક્રોન જેવી વાયરસ વધારે ફેલાશે તો એના માટેમાં જે 24 કલાક કામ કરવા માટે મેન પાવર આપણી માટે હશે. એટલે આ સ્ટ્રાઇક છે પ્રજાના હિતમાં જ છે, સરકારને બી ખબર છે, પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો નથી, એટલા માટે આ સ્ટ્રાઇક અનંત ટાઈમ સુધી કન્ટિન્યુ રાખવામાં આવી રહી છે.
बिल्कुल थी आज सतत त्रीजा दिवसे पण स्ट्राइक यथावत राखवामां आवी छे। ओपीडी नी सेवाओ सहित तमाम सेवाओ जे बंद करवामां आवी छे। आखरे तो जे प्रजा छे तेने पण क्यां हालाकीनो सामनो करवो पड़शे। खास हवे कया प्रकारनी आपनी अपेक्षा छे अने आ जे प्रक्रिया छे क्यां सुधीमां पूर्ण थवी जोईती हती जे विलंब थई रही छे? जुओ सरकार श्री ने 100% अमारी मांग एमना सुधी पहोंची जशे। हवे वात ए छे के बने एटली जल्दी अमने निर्णय मळे એ હવે સરકારી કામ છે, આપણે એમાં ના કહી શકીએ કે કેટલી ઉતાવળે કરી શકે છે, પણ જો બને તો જલ્દી એ નિર્ણય આપશે અને જો આ ઘડીએ પણ અમને એવો પરિપત્ર મળી જાય કે નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ્સની પોસ્ટ ફાળવવામાં આવી છે અને એની પ્રક્રિયા શરૂ થઈ જશે તો અમે આ ઘડીએ જ અમારી સ્ટ્રાઇક કોલ ઓફ કરી દઈશું। અત્યાર સુધી આવેદન આપવામાં આવ્યા, તમામ રજૂઆતો કરવામાં આવી, રિક્વેસ્ટ કરવામાં આવી, આખરે હવે આપણે જે આ માર્ગ અપનાવ્યો છે કેટલું ભારણ જે છે આપણા ઉપર વધી રહ્યું છે? જુઓ આ બધો રસ્તો ના છૂટકે જ અપનાવવામાં આવી રહ્યો હોય છે। બાકી કોઈ ડૉક્ટરને એવી ઈચ્છા હોતી નથી કે દર્દીઓને હાલાકી અનુભવી પડે એવું કોઈ સ્ટેપ લે, કારણ કે ડૉક્ટરનું એનું આખું જીવન જ દર્દી માટે સમર્પિત હોય છે। જો એ કોઈ પણ સામાન્ય નાગરિક એક ખાલી 24 કલાક એક ડૉક્ટરની રીતે કામ કરીને જુએ તો ખબર પડી જાય એને। માટે આ જે પગલાં છે અમે ના છૂટકે જ લેતા હોઈએ છીએ અને જ્યારે સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં 300 જેટલા ડૉક્ટરની અછત છે, છતાં પણ એક ડૉક્ટર 3 ડૉક્ટરનું કામ કરી અને દર્દીઓને તકલીફ ન પડે એવું કરી રહ્યો છે, તો 100% સરકારને વિચારવું જોઈએ કે બને એટલા જલ્દી જ્યાં સુધી નવી બેચ ન આવે ત્યાં સુધી નવા ડૉક્ટરની રિક્રુટમેન્ટ કરે, નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ્સ અમને આપે જેથી લઈને અમારી પાસે મેન પાવર હોય અને અમે દર્દીને તકલીફ ન પડે એવું કામ કરી શકીએ। અને ખબર જ છે કે હવે કોરોનાની થર્ડ વેવ ઓમિક્રોન નામક ભયનો ખતરો આપણી ઉપર છે જ, તો આવા સંજોગોમાં ન કરે નારાયણને ઇનકેસ આપણે એનો સામનો કરવો પડે તો આપણી પાસે ઇનફ મેન પાવર હોય। બિલકુલથી ઇનફ મેન પાવર હોય, આપ કહી રહ્યા છો કે અમે સતત પ્રજાની સેવા માટે છે, પરંતુ આખરે આપે જે આ તમામ સુવિધાઓથી અળગા રહેવાનો પ્રયત્ન કર્યો છે અને વિરોધ કરી રહ્યા છો તો આખરે તો પ્રજાને જ ક્યાંક ને ક્યાંક હાલાકી પડશે, તો તેનો જવાબદાર કોણ, સરકાર કે આપ? આજ સવાલ તમારે આજે અમને પૂછી રહ્યા છો 3 દિવસથી, આજે સરકારને પૂછવાની જરૂર છે। 3 દિવસથી અમે લોકશાહી સરકાર કહી રહ્યા હતા પણ આજે અમે એમને તાનાશાહી સરકાર કહી રહ્યા છે। જે સવાલ તમે અમને પૂછી રહ્યા છો કે દર્દીને હાલાકી પડે છે, તો અમે છેલ્લા 15 દિવસથી એ જ કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ અમને છેલ્લા 6 મહિનાથી અમને જુનિયર રેસિડેન્ટ નથી મળી રહ્યા તો એમનો નિવાળો લાવો। 15 દિવસ પહેલાં પણ મેમોરેન્ડમ આપી દીધું, ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ અમને નોન એકેડેમિક જે આર આપો, એ પછી 8 દિવસ પછી અમે અલ્ટિમેટમ આપ્યું 1 દિવસનું કે અમે ઓપીડી સર્વિસ બંધ કરશું, તોય ના કરી ઓપીડી સર્વિસ બંધ કરી એ દિવસે સવારે એમ કીધું હતું કે જો સાંજ સુધીમાં ના કરવામાં આવે તો સાંજે ઇમરજન્સી પણ બંધ કરીશું। તો આટલી બધી જાણ કરી તો અમને તો પ્રજા માટે અમે સમર્પિત જ છીએ, અમે તોય આટલા ટાઈમથી કામ કરતા હતા અને હજુ બંધ સરકાર નિર્ણય આપી દેશે તો અમે ફરી પાછા કામ કરવા માટે રેડી જ છીએ, પણ તમે સરકારને જઈને પૂછો કે તમે શું કર્યું, આટલા દિવસથી અમે બેઠા છીએ અમારી માંગ લઈને, તો સરકાર કેમ પગલાં નથી લેતી? સરકાર પગલાં લે, અમને પરિપત્ર આપે કે ભાઈ હમણાં ઓપન ઇન્ટરવ્યૂની જાહેરાત કરે, નોન એકેડેમિક જીઆરની પોસ્ટ બહાર પાડે, એમના નીતિ નિયમો નક્કી કરે, તો અમે એ જ ઘડીએ બંધ કરી દઈશું અને દર્દી પાસે આ જ સમયે જતા રહીશું પહેલાં અમે। આપના આગેવાન છે ઓમનભાઈ, તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર માત્ર ને માત્ર આશ્વાસન આપી રહી છે પરંતુ માંગ ક્યાંક નથી સ્વીકારતી, એનું કારણ શું હશે કે તેમના દ્વારા શું આપને જવાબ આપવામાં આવ્યો? સરકાર આશ્વાસન આપી રહી છે ખાલી, પણ આશ્વાસનનો કોઈ મતલબ નહીં ને, અમને લેખિતમાં આપે તો જ અમે માનીએ ને, આશ્વાસનથી તો પછી બંધ કરી દઈએ તો સરકાર ફરી પાછી ફરી જાય તો શું કરીએ? આશ્વાસન નહીં, અમને લેખિત જોઈએ કે જેથી છાપામાં ન્યૂઝ આવે તો જે લોકો આવવા ઈચ્છે છે નોન એકેડેમિક જુનિયર તરીકે કામ કરવા ઈચ્છે છે એ લોકોને તો ખ્યાલ આવવો જોઈએ ને કે અમારી માટે પોસ્ટ ક્રિએટ થઈ છે, અમે આવીને ભરી નહીં તો એની હાલત થશે, અમને આશ્વાસન આપે છે એ જે લેવાની છે પોસ્ટ જેને આવવું છે એમને ક્યારે ખબર પડશે? એટલે અમને લેખિતમાં પરિપત્ર જોઈએ છે કે ભાઈ આ રીતનો નીતિ નિયમોવાળો પરિપત્ર આપો જેથી કરીને નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ અહીંયા આવી શકે। શું લાગે છે કે હવે કેટલા દિવસ સુધી આપની આ જે છે વિરોધની પ્રક્રિયા એ યથાવત રહેશે અને શું લાગે છે સરકાર આપના પ્રત્યે કેટલી પોઝિટિવ છે? સરકાર હાલ સુધી જે આશ્વાસન જ આપી રહી છે એમાંથી હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ એક પરિપત્ર આપી દે તો અમે ત્યારે જ પૂરી કરી દઈશું, અને જો ના આપશે તો પછી અમારે ના છૂટકે, અમારી ઈચ્છા નથી, અમારી ઈચ્છા દર્દીની સેવા કરવાની છે, પરંતુ જો આ માંગ પૂરી ના થાય તો અમારે મજબૂરી શબ્દ વાપરી છે, મજબૂરીમાં અમારે આ કામ, અમારે આ સ્ટ્રાઇક છે એમને ચાલુ રાખવી પડશે।
હતી તો રેસિડેન્ટ ડોક્ટરો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે અમારી માંગ નથી સ્વીકારવામાં આવી અને તેને જ લઈને અમારે મજબૂરીના કારણે આ પ્રકારે વિરોધ કરવો પડી રહ્યો છે. ફરી એક વખત આપણે દ્રશ્યો બતાવવાના જે પ્રયાસ કરી રહ્યા છે કે જેની અંદર સ્ટુડન્ટ દ્વારા પણ અત્યારે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, સાથે જે તમામ રેસિડેન્ટ ડોક્ટરો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો તેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે અમારે આ રીતે એઝ અ ડોક્ટર તરીકે અમારે વિરોધ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકાર છે તે તેમના જે પ્રશ્નો છે તેને ધ્યાને નથી લેતી અને તેના કારણે તેમના આ વિરોધનો જે સૂર છે તે અપનાવવો પડ્યો છે. મહત્વનું છે કે અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે તેમના દ્વારા આજે ત્રીજા દિવસે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે એક પોસ્ટર પણ કરવામાં આવ્યું છે કે વી આર હ્યુમન નોટ રોબોટ, આવું પોસ્ટર મૂકીને પણ વિરોધ જે છે તો નોંધાવવામાં આવ્યું છે. તેમની જે અલગ અલગ ચાર માંગણીઓ છે તેની સાથે અત્યારે હડતાળ ઉપર રેસિડન્ટ તબીબો છે. જે રીતે કહી શકાય કે નીટ પીજી 2021ની કાઉન્સિલિંગની પ્રક્રિયા જે છે તે પાછી ઠેલાઈ છે, સાથે જ કોરોના સમયે બોન્ડેડ ડ્યુટી વર્ષ 2000ની બેચ માટે માત્ર સીમિત હોવા અંગે પણ જે છે વિરોધ કરી રહ્યા છે. સાથે જ યુજી અને પીજીમાં સુપર સ્પેશિયાલિસ્ટ રેસિડન્ટ તબીબો માટે સળંગ બોન્ડ પદ્ધતિ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. બોન્ડેડ તબીબોની જે નિમણૂક છે તેની સ્પેશિયાલિટી અંતર્ગત જે રેસિડન્ટ તબીબોની છે માંગણી છે તે પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી છે. બીજી મેડિકલ કોલેજના સાથે જ શારદાબેન હોસ્પિટલમાં પણ આજે જે રીતે તબીબો જે છે તે હડતાળ ઉપર ઉતર્યા છે ને તેઓ અડગ છે કે તેમની માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ વિરોધ કરતા રહેશે. જે રીતે સૌ પ્રથમ દિવસે તેમના દ્વારા જ્યારે આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે માત્ર ને માત્ર ઓપીડીની સેવાઓ જે છે તે બંધ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેમની માંગ જે છે સાંજે ના સંતોષાતા તેમના દ્વારા જે તમામ તાત્કાલિક ઇમરજન્સી સુવિધાઓ સાથે જ કોરોનાની જે સુવિધાઓ છે તેનાથી પણ અળગા રહેવાનો જે છે નિર્ણય કરવામાં આવ્યો હતો. અને આજે સતત 2 દિવસ બાદ પણ તેઓ આ તમામ સુવિધાઓ જે છે અળગા રહ્યા છે અને તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ પ્રકારનો જે વિરોધ છે તે કરતા રહેશે અને તમામ સુવિધાઓથી જે છે તેઓ અળગા રહેશે. અને જ્યાં સરકાર એવા દાવા કરી રહી છે કે અમે પોઝિટિવ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ તેમની માંગ છે તે ધ્યાને ન લેતી હોય તેવું તેઓ કહી રહ્યા છે. જી કમલા, પહેલા પણ આવા કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ છે જેના કારણે સિનિયર ડોક્ટરો પર વધારે ભારણ આવ્યું છે અને આ બધા વચ્ચે ક્યાંક ને ક્યાંક તંત્ર તરફથી પોઝિટિવિટી નથી મળી રહી, તો હજુ પણ આગામી દિવસોમાં આ પ્રકારે આંદોલન યથાવત રહેશે. આમાં માત્ર ને માત્ર મરો એ દર્દીઓનો છે, કારણ કે સરકાર કંઈ જવાબ નથી આપી રહી, તંત્ર શું કહી રહ્યું છે, જો આવું જ રહ્યું તો દર્દીઓ આમાં પીસાતા જશે. જે રીતે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેઓ વિરોધ કરી રહ્યા છે, આખરે પ્રજા અને પ્રજા જે છે તેને જ તમામ વસ્તુઓનો ભોગ બનવું પડે છે, કારણ કે સરકાર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે અમે તમારી માંગણી છે તેનું જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવશું. સાથે જ જ્યારે આ તમામ લોકો જે વિરોધનો સૂર અપનાવે છે ત્યારે તેમને માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ તેમના કોઈપણ પ્રકારના જે પ્રશ્નો છે તેને કાગળ ઉપર નથી, નિરાકરણ કાગળ ઉપર નથી લાવવામાં આવતું અને તેના જ કારણે તેમનામાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. અને તેના જ ભાગરૂપે અત્યારે તેમનો સતત ત્રીજા દિવસે વિરોધ જે છે તે યથાવત છે અને તે તમામ સુવિધાઓથી જે છે અળગડાયા છે. પરંતુ આ તમામની વચ્ચે આખરે જ્યારે સામાન્ય લોકો જે છે પોતાના જે ઓપીડીની જે સેવાઓ છે તેમાં આવતા હોય છે ત્યારે એ તમામ લોકોને અત્યારે હાલ તો આ ડૉક્ટરોની હડતાળના કારણે તેમને ક્યાંક ને ક્યાંક જે ભોગવવું પડતું હોય છે, પરંતુ આ બંનેના સંકલનના અભાવને કારણે તેનો ભોગ જે છે તે આખરે પ્રજા બની રહી છે. ડૉક્ટર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ને તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે અમે આ તમામ સુવિધાઓ જે છે તે પ્રજા માટે સતત કાર્યરત રહીશું, પરંતુ જે રીતે અમારી માંગ નથી સંતોષાવવામાં આવતી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે એક ડૉક્ટર છે તેને બીજા અન્ય 3 થી 4 ડૉક્ટરની જે કામગીરી કરવી પડે છે અને તેના જ કારણે તેમના ઉપર કામનું જે ભારણ છે તે પણ વધ્યું છે. એટલે જે રીતે 2021ની યુજી નીટની જે કાઉન્સિલિંગની પ્રક્રિયા જે છે તે થવી જોઈતી હતી તે ન થવાને કારણે તેમના ઉપર કામનું જે ભારણ છે તે વધ્યું હતું અને તેની સાથે તમામ અન્ય જે માંગ છે તેને લઈને તેઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે અને સતત ત્રીજા દિવસે પણ તેઓ તમામ સુવિધાઓથી જે છે અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. જી
ચોક્કસ કમલ, આપ અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી સાથે તે બદલ આપનો આભાર. તો ત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે રેસિડેન્ટ ડોક્ટરોની જે હડતાલ છે, હજુ પણ આગામી દિવસોમાં તંત્ર દ્વારા તેમની માંગને નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આ પ્રકારની હડતાલ યથાવત રહેશે અને આગળના દિવસોમાં કદાચ વધારે જલદ આંદોલન થઈ શકે છે. જો કે આ પર તંત્ર હવે જ્યાં સુધી નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આ બંને વચ્ચેની જે અત્યારે આંદોલનની લડાઈ ચાલી રહી છે એમાં માત્ર ને માત્ર મરો સામાન્ય પ્રજા અને દર્દીઓનો જ રહેવાનો છે.